ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં હાલ વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું સત્ર ચાલી રહ્યું છે અને આ સત્રના બીજા દિવસે અધ્યક્ષ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેમ, કેવી રીતે, જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને કોંગ્રેસના ધારાસભ્યોને તેમને પ્રશ્નો કરવા માટે સમય ફાળવવામાં નહીં આવવાનો આક્ષેપ કરતા સૂત્રોચ્ચાર કરવાની સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. ધારાસભ્યોના હોબાળાને પગલે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી. મંત્રી ઋષિકેશ પટેલની દરખાસ્તને ધ્યાનમાં રાખીને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કોંગ્રેસના તમામ સભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યાર પછી કોંગ્રેસે વિરોધ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પ્લે કાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો હતો અને પહેલા પ્રશ્નની સાથે જ કોંગ્રેસે વિરોધ ઉઠાવ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ ન હોવાથી કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો, હોબાળો મચાવ્યો અને એના પછી કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૌણ સેવા ભરતી SBRT રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના સાર્જન્ટને કાગળો લઈ લેવા અધ્યક્ષ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી પણ આ જે મામલો છે એ વધારે ઉચકાયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરતા અધ્યક્ષનું પણ નિવેદન આવ્યું છે અને એમણે શું કહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તમામ સભ્યોને બોલવા માટે સમય આપવામાં આવશે એમ જણાવ્યું હતું. પરંતુ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગૃહમાં રજૂઆત કરી હતી કે અમારા 12 પ્રશ્નોમાંથી 1 પ્રશ્નનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ લોકશાહીનું મંદિર વિધાનસભા ગૃહમાં જે પણ કાર્યવાહીનો ખર્ચ થાય છે એ પ્રજાના ટેક્સના પૈસામાંથી થાય છે. મુખ્યમંત્રીને મંત્રીમંડળના સભ્યોને બધા જ અધિકારીઓનો પગાર પણ પ્રજાના ટેક્સમાંથી ચૂકવાય છે અને એ લોકશાહીના મંદિરમાં પ્રજાને જે તકલીફો છે, પ્રજાને જે સમસ્યાઓ પીડાઓ છે, પ્રજાના પૈસામાંથી જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકારનો ગેરવહીવટ ચાલી રહ્યો છે, એને લગતા પ્રશ્નો જ્યારે પ્રજા વતી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રજૂ કરે અને એ પ્રશ્નોની ચર્ચા થાય તો પ્રજાની સાચી તકલીફ, દર્દ, પીડા, ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ઉજાગર થાય. પણ આ ભ્રષ્ટાચારમાં રાતની સરકાર કે જે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે એટલે ભાજપના જ મળતિયાઓ દ્વારા, એમના દ્વારા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને છુપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એની કોઈ ચર્ચા ના થાય, એમનો ભ્રષ્ટાચાર ગેરવહીવટ ખુલ્લો ના પડી જાય એટલા માટે ક્યાંક ને ક્યાંક આ સરકાર ચર્ચામાંથી ભાગી રહી છે. કોંગ્રેસ પક્ષ તરફથી અમે જે પ્રજાના તકલીફના, ભ્રષ્ટાચારના, ગેરવહીવટના મુદ્દાઓ છે એના પ્રશ્નો પૂછાતા, એ રાજકોટ અગ્નિકાંડના પીડિતોની વાત હોય, એ મુલસાણા, ડુમસ કે ગૌચરની જમીનના પ્રશ્નો હોય, એ સાયકલની ખરીદીમાં ભ્રષ્ટાચારની વાત હોય, એ કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય, એ ગુજરાતમાં ઠેર ઠેર જે ડ્રગ્સ ને દારૂની બધી વધી છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે એની તપાસની વાત હોય, એ ફોરેસ્ટની કે બીજી પરીક્ષાઓમાં જે ગેરવહીવટ ને ગેરરીતિઓ ચાલે છે, આખી પદ્ધતિઓ સામે સવાલ ઉઠ્યા છે, જે ટેટ ટાટ ને અન્ય સરકારી ભરતીના પ્રશ્નો છે એની વાત હોય, કે આખા ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ચાલી રહ્યો છે એને ઉજાગર કરવાની વાત હોય, આ તમામ કોંગ્રેસના પ્રશ્નો દાખલ કરવામાં નથી આવતા. ફક્ત સરકારની વાહવાહી કરવા વાળા, સરકારને ખોટા રીતે પ્રોત્સાહિત કરવા વાળા પ્રશ્નો થોડા દાખલ કરીને ગૃહને ચલાવવાનો પ્રયત્ન થાય છે. જે બાબતે વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે તમારી જે પણ માંગ છે તમારી સંખ્યા ગૃહમાં ઓછી છે, જેથી સંખ્યા મુજબ પ્રશ્નો પૂછી શકાશે અને જેથી નિયમ મુજબ પ્રશ્નોત્તરી કરી શકાશેનો અધ્યક્ષે ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. વાઇબ્સ ઓફ ઇન્ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.